નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું પંકજ. સમાચાર જોઈએ વિસ્તારથી. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે ટ્રાફિક પાર્કિંગને લઈ કોઈ નક્કર કામગીરી હાથ ધરાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઓવરઓલ લોકોનું જીવન ધોરણ સુધી રહ્યું છે ને, દર્દીઓનો ઘસારો પણ ઓવરઓલ વધતા જવાથી ઘણા બધા અમારા ડાક્ટરો અને પબ્લિક પણ ગાડીઓ લઈને આવતા હોય છે. એના લીધે અત્યારે કેમ્પસમાં તમે જોશો તો કન્જેશન જોવા મળેલ છે. અમારે જે 1200 બેડની હોસ્પિટલ બનાવેલી છે એમાં બે બેઝમેન્ટ પાર્કિંગ રાખેલા છે, એટલે અમે ધીરે ધીરે આ બેઝમેન્ટ પાર્કિંગ રાખીશું. પણ એના માટે અમારે પહેલાં ઇન્ટરનલ કેવી રીતે એ લોકોને ત્યાંથી અહીં લાવવા એના માટેની વ્યવસ્થા કર્યા પછી આ 1200 બેડનું પાર્કિંગ ચાલુ કરીશું, ત્યારે આ અમારો જે કન્જેશનનો પ્રોબ્લેમ છે હળવો થશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓની રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી હતી, જ્યારે ઈડર શહેરની પીટીસી કોલેજ સભાખંડમાં જીસીઈઆરટી નિયામક ડોક્ટર ટી એલ જોશીની માર્ગદર્શન હેઠળ નવીન થનાર કાર્યક્રમોની સમીક્ષા વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઈડર પીટીસી કોલેજ ખાતે જીસીઈઆરટી નિયામક શ્રી ડોક્ટર ટી એસ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ 3 અને 4 ઓગસ્ટ 2017 રોજ રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ વિભાવનના પ્રાચાર્યશ્રીઓની રિવ્યૂ બેઠક બોલાવવામાં આવેલ, જેમાં બેઠકમાં થયેલ કાર્યક્રમ અને નવીન થનાર કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં આવેલ અતિવરસાદને કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓના બાળકોને સાયકોલોજીકલ સ્ટ્રેન્થ કરવા માટેની ટીમો બનાવેલ છે કે જે આગામી સપ્તાહે સમગ્ર રાજ્યમાંથી કેટલીક ટીમો આ બે જિલ્લામાં જનારશે. ઈડર ખાતે આ સમય દરમિયાન સમગ્ર રાજ્યમાંથી નવનિયુક્ત બીઆરસી માટેની તાલીમ પણ ચાલી રહી છે, જેમાં નૂતન પ્રધાને NAS SEQIની ચર્ચા થનાર છે. આ કાર્યક્રમમાં ઈડરના પ્રાચાર્ય શ્રી કેટી પુરાણીયાના માર્ગદર્શન હેઠળ થઈ રહેલ છે. કેમેરામેન જય સુરતી સાથે પ્રફુલ બારોટ, CN24 ન્યૂઝ, સાબરકાંઠા. સરકાર વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. ખાસ કરીને શિક્ષણમાં સુધારો લાવવા માટે સરકાર આને ઘણો ખર્ચો કર્યો છે, પરંતુ ક્યાંક આ ખર્ચ વ્યર્થ સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં શાળાઓની હાલત દયનીય સ્થિતિમાં છે. મધ્યપ્રદેશના નીમચના વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ જોઈને પડેગા ઇન્ડિયા તો પડેગા ઇન્ડિયા ખાલી પેપર ઉપર જ ચિત્રેલું જોવા મળી રહ્યું છે, જ્યારે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે શૌચાલયમાં બેસવા મજબૂર છે. શાળાના વિદ્યાર્થીઓને શૌચાલયમાં બેસીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે છતના ઠેકાણા તો શિયાળા અને ઉનાળામાં પણ નથી હોતા, પરંતુ વિદ્યાર્થીઓ એ વખતે ઝાડ નીચે બેસીને શિક્ષણ લે છે, પણ વરસતા વરસાદમાં તેમને ટોયલેટમાં ભણવા બેસવું પડે છે. એક શિક્ષકના જણાવ્યા અનુસાર 5 વર્ષથી આ શાળાનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે હજુ સુધી પૂરું થયું નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષકો અને બાળકો બંને માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ રાજ્ય સરકાર કે બીજા અધિકારીઓ આ વિશે કોઈ ખાસ પગલાં નથી લઈ રહ્યા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભરૂચના કુકરવાડા રોડ પરના આશ્રમ નજીકથી અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ભરૂચના કુકરવાડા રોડ પર આવેલા ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ જવાના રસ્તા ઉપરથી આજ રોજ સવારના સમયે કોઈ અજાણ્યા આશ્રમની હત્યા કરાયેલી હોય તેમ ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી. અંદાજિત 30 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા આશ્રમને માથાના તથા આંખના ભાગે કોઈ હત્યાર વડે ઇજાઓ પહોંચાડી હોય તેમ જાણવા મળ્યું હતું. અજાણ્યા આશ્રમનો વિકૃત ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ પોલીસને થતાં DYSP ચૌહાણ તથા તાલુકા PIPR મેટાલિયા ઘટનાસ્થળે દોડી જઈ ડોગ સ્કવોડની મદદથી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે યુવાનની લાશનો કબજો મેળવીને તેની ઓળખવિધિ હાથ ધરીને લાશને PM અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર હત્યાને અંજામ કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે કુકરવાડા રોડ પર આવેલા આશ્રમ નજીક મોડી સાંજથી સવાર સુધી નહિવત પ્રમાણમાં લોકો જતા આવતા હોય છે અને હત્યારાઓએ આ જ તકનો લાભ લઈને આ સ્થળ ઉપર હત્યા કરી હોય કે પછી અન્ય સ્થળે હત્યા કરીને આ સ્થળ ઉપર લાશને ફેંકી હોય તેવી ચર્ચાએ પણ સમગ્ર ઘટનામાં ક્રમ બાદ જોર પકડ્યું છે. આજુબાજુમાં કંપનીમાં જે શૂઝ પહેરેલા છે, કંપનીના શૂઝ હોય એવું લાગે છે, એના માટે થઈને મેં 12મા પ્રયત્નો ચાલુ છે અને છતાં બીજા કોઈ મિસિંગ થયો હોય આ વ્યક્તિ કોઈ ગુમ નહીં બરાબર, એ આજુબાજુમાં બધે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને આજુબાજુના ગામડામાં સરપંચો અને બધાને જાણ કરેલ છે કે ભાઈ આવી રીતને એનું લાશ મળે છે અને એને માથામાં બે ઘા છે, જમણી જે આંખ છે એના પાપણા પર ઘા છે બરાબર, એવી રીતનું હજી કોઈ અંદરથી અને કોઈ પ્રકારનું અમે જોયું એના કપડાં ઉપર ને કદાચ સિલાયેલ કપડાં હોય પણ કપડાં રેડીમેડ છે એટલે એ બારામાં કોઈ
મને કોઈ માહિતી મળતી નથી, છતાં અમે અલગ અલગ ટીમો બનાવી છે. એક વખત જો પોલીસને આ લાશ કોણ છે મરનાર બરોબર એનું જો મને આઈડેન્ટિફિકેશન થાય તો એ બરાબર બધું મને સફળતા મળે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો જામકંડોરડાના સાજડિયારી ગામે 66મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગમાં સામાજિક વનીકરણ વિભાગ કાર્યરત છે. આ વિભાગ દ્વારા બિન જંગલ વિસ્તારમાં લોકો સાથે રહી લોકો માટે અને લોકો થકી વનીકરણની કામગીરી કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો હેતુ વન મહોત્સવની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગામના ખેડૂતોની માલિકીની જમીનમાં સરકારી પડતર તેમજ ગામની શાળા ધાર્મિક સ્કૂલોમાં ઉપલબ્ધ ખુલ્લી જમીનોમાં લોક સહકારથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ગામ લોકોને વૃક્ષારોપણ અંગેની માહિતી આપી હતી. આ તકે વગેરે અધિકારીઓ હાજર રહી વૃક્ષો વાવીને ગામ લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ફોરેસ્ટની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સુરેશ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, જામકંડોરણા. તો સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. ભાઈ બહેનનો અતૂટ પ્રેમના પ્રતીક સમાન તહેવાર એટલે રક્ષાબંધન. આ પર્વ નિમિત્તે જુઓ અમારો ખાસ કાર્યક્રમ અમર પ્રેમ. વિરામ બાદ આગળ વાત કરીએ તો કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ અને ઓફિસ પર થઈ રહેલા હુમલા સંદર્ભે આજે સંઘના સહસ્તર કાર્યવાહક દત્તાત્રેય હોસબેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સ્વયંસેવક સંઘ કે સ્વયંસેવકો મે બહોત બડી સંખ્યા મે દલિત, ગરીબ, ઓબીસી, મછુઆરે, ઓટો રિક્ષા ડ્રાઈવર, હેડલોડ વર્કર્સ, પોલીસ, ટ્રક ડ્રાઈવર્સ ये संघ के कैडर हैं, वो इसमें नहीं जाना चाहिए, इसलिए एक दहशत फैलाने का काम उन्होंने किया है. इसलिए मैंने कहा ये कम्युनिस्ट तालिबानिज्म है, इस तालिबानिज्म को बंद करने के लिए हमारे आग्रह है, हमारी डिमांड है. देश की जनता भी केरल के सरकार पर आग्रह करे, यही मैं आपके द्वारा देश के सामने संघ के तरफ से रखना चाहते हैं. तो मैंने कुछ विचार तो आपको बताया, तो લગભગ 300 હો ગયે હૈ, પિછલે 13 મહિને મે 14 હુએ. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પૂર આવ્યા બાદ હજારો લોકો બેઘર બની ગયા છે, ત્યારે સંસ્થાઓ, સેવાભાવી લોકો અને ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પૂર પીડિતોની વહારે આવ્યા છે. ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદ જબરદસ્ત પ્રાઇસ વોર ચાલી રહ્યો છે. કંપનીઓમાં સસ્તો ડેટા અને ફ્રી કોલ્સની હોડ ચાલી રહી છે. જો કે S&P ગ્લોબલ રેટિંગ્સના અનુસાર આ રેસ લાંબી નહીં ચાલે. ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદ જબરજસ્ત પ્રાઇસ વોર ચાલી રહી છે. કંપનીઓમાં સસ્તા ડેટા અને ફ્રી કોલ્સની હોડ ચાલી રહી છે. જો કે S&P ગ્લોબલ રેટિંગ્સના અનુસાર આ રેસ લાંબી નહીં ચાલે. એક સમય બાદ આ કંપનીઓ પોતાના રેટ વધારી દે છે. S&P ગ્લોબલ અનુસાર જીઓએ ભારે ડિસ્કાઉન્ટની મદદથી 10% સબસ્ક્રાઇબનો બેઝ પર
કબજો જમાવી દીધો છે. એસએનડીપી ગ્લોબલ અનુસાર જીઓએ ભારે ડિસ્કાઉન્ટની મદદથી 10% સબસ્ક્રાઇબ પર બેઝ પર કબજો જમાવી દીધો છે, પરંતુ આ છૂટ હંમેશા માટે ચાલુ નહીં રહે. આ રિપોર્ટમાં જણાવ્યું છે કે જીઓનું ડિસ્કાઉન્ટ પોતાના અંતિમ તબક્કામાં છે અને આગામી 12-18 મહિનાની અંદર આ કંપની કમાઈ અંગે વિચારવા લાગશે. નોંધનીય છે કે રિલાયન્સ જીઓની એન્ટ્રી બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે નાણાકીય વર્ષ 2018માં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની કમાણીમાં 5-10% ઘટાડો નોંધાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. છેલ્લા કેટલાક સમયથી દેશમાં અફવાનું મોજું ફેલાયું છે. રાજસ્થાન બાદ હવે રાજધાની દિલ્હી સહિત હરિયાણા, મધ્યપ્રદેશમાં ચોટી ચોરે આતંક મચાવ્યો છે. અનેક રાજ્યોમાં મહિલાઓની ઊંઘમાં કોઈ ચોટી કાપી નાખતા હોવાની ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે. જો કે આ ઘટના સત્ય છે કે કોઈ અફવા, તે સાબિત કરવા પ્રશાસન પણ નિષ્ફળ નીવડ્યું છે. મહિલાઓમાં ફેલાય છે દહેશતનો માહોલ. કોણ છે આ ચોટી ચોરનો માસ્ટર માઇન્ડ? દિલ્હીના છાવલા ગામથી શરૂ થયેલ મહિલાઓની ચોટી કાપવાનો રહસ્યમય ઘટના હજુ પણ યથાવત છે. દિવસે ને દિવસે મહિલાઓની ચોટી કાપવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે મહિલાઓમાં સતત ભયનો માહોલ સર્જાયો છે. મહિલાઓની ચોટી કાપનાર કોણ છે? કોઈ ચોરકી ચુડેલ? હાલ દિલ્હીમાં વરસાદના મોસમ કરતા અફવાનું મોસમ વધારે જોર પકડી રહ્યું છે, કારણ કે રાજધાનીમાં ચોટી ચોરનો વહેમ છે. દિલ્હીમાં ચોટી ચોર દ્વારા ચોટી કાપી જવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં માયાપુર વિસ્તારમાં એક ઘરમાં સુધી 12 વર્ષીય બાળકીની ચોટલી કોઈ કાપી જતું રહ્યું છે. અનેક રાજ્યોમાં ચોટી ચોરનો આતંક. રાત્રે પુરુષો મહિલાઓનો કરી રહ્યા છે પહેરો. મહિલાઓની થઈ છે ઉંગરામ. મહત્વનું છે કે ચોટી ચોર માત્ર દિલ્હીમાં જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ફરી રહ્યો છે. જી હા, એક બાદ એક ઘણા રાજ્યોમાં ચોટી ચોરનો આતંક વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક ગામોમાં મહિલાઓની ઉંગરામ થઈ ગઈ છે. રાત્રે પુરુષો મહિલાઓનો પહેરો કરી રહ્યા છે, તો ક્યાંક મહિલાઓ પોતાના વાળ બચાવવા માટે માથા પર દુપટ્ટો બાંધીને ફરતી જોવા મળી રહી છે. સાંભળવામાં આ વાત જરા હાસ્યાસ્પદ છે, પરંતુ આ ચોટી ચોરનો મામલો દિલ્હીમાં અને રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ પોલીસ ફરિયાદો પણ થઈ ચૂકી છે. મેરે બાલ યહાં તક થે, યહાં તક હો ગયે. મુજે બહોત બુરા લગા કે મેરે બાલ કટ ગયે. મેં સુબહ રો ભી રહી થી કાફી જ્યાદા. ફિર મમ્મી ને કહા કોઈ બાત નહીં, બાલ તો આ જાયેંગે. ફિર કાફી સમય તક મમ્મી ઓર ચાચી વગેરે બાત કરી. ફિર નીચે ગયે તો કાફી મોહલ્લે કી આંટી વગેરે કો દિખાયા, તો આંટીઓને કહા કે પોલીસ વગેરે, પોલીસ કમ્પ્લેન્ટ કરો. કોઈ ઘર માં આકે બેઠા નહીં, કોઈ આત્મા વગેરે તો હોતી નહીં હૈ, ઓર હોતી ભી હૈ તો આ નહીં સકતી હૈ. તો ફિર હોગા કોઈ એસી સે, લોગ ભી કહે રહે હૈ કે બહાર સે બેઠે બેઠે. અભી મેને સુના થા, કિસીને કહા થા, ન્યૂઝ મેં બાત કરી થી, મેં દેખા નહીં થા, બટ મેં સુના થા કે હોતા હૈ કે કુછ લોગ હોતે અપની શક્તિઓ કા ફાયદા ઉઠાતે હૈ, બેઠે બેઠે અપની પાવર ચલાતે હૈ ઓર હોતા રહેતા હૈ કામ. હો સકતા હૈ એસા ભી કુછ હો, ક્યોંકિ યહાં પે તો કોઈ થા નહીં બેઠા હુઆ. ચોટી ચોરની ઘટના સૌપ્રથમ બની હતી રાજસ્થાનમાં. સોશિયલ મીડિયામાં ઘટનાઓ થઈ વાયરલ. ચોટી કપાયેલી મહિલાઓની તસવીરો પણ સામે આવી. સૌથી પહેલા ઘટના રાજસ્થાનમાં જોવા મળી હતી, જ્યાં સ્થાનિક અખબારોના માધ્યમથી આ ખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. રાજસ્થાનમાં એવી તસવીરો પણ વાયરલ થઈ હતી જેમાં મહિલાઓની કપાયેલી ચોટી સાથે જોવા મળી રહી હતી. જો કે સૌપ્રથમ રાજસ્થાનમાં એક મેસેજમાં ચુડેલ મહિલાઓની ચોટી કાપી જતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ચોટી કાપ્યાના થોડા સમય બાદ મહિલાઓનું મોત થયું હોવાના મેસેજ પણ ફરતા થયા હતા. જો કે રાજસ્થાન પોલીસે આ દાવાને નકારી દીધો છે. સ્થાનિક પોલીસ અને અસામાજિક તત્વોની કરતૂત ગણાવી છે, તો બીજી તરફ આ એક અફવા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લોને ઇસ સંબંધ મે સારે જિલ્લા મેજિસ્ટ્રેટો કો, પોલીસ અધિક્ષકો કો એડવાઇઝરી ઓર એક એલર્ટ ભેજા હૈ કે ઇસ તરહ કી અફવા પર અંકુશ લગાયા જાય. વ્યાપક જનસંવાદ કે માધ્યમ સે ઓર જો હમારા પોલીસ ઓર પ્રશાસનિક તંત્ર હૈ ગાંવ સ્તર પર, જૈસે હમારે ગ્રામ ચોકીદાર હૈ યા ગ્રામ સુરક્ષા સમિતિ હૈ, ઉનકે સહયોગ સે ઇસ તરહ કી અફવાઓ પર પ્રભાવી અંકુશ લગાયા જાય. રાજસ્થાન બાદ દિલ્હી, હરિયાણા સહિત નજીકના રાજ્યોમાં પણ આ અફવાએ જોર પકડ્યું છે. જો કે કેટલીક ઘટનાઓમાં કોઈ લાલ ત્રિશુલ વાળો બાવો ચોટી કાપી જતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના એક ગામમાં 3 મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં ચોટી ચોરની ફરિયાદ દાખલ કરી છે.
મહિલાઓએ દાવો કર્યો છે કે તેમના માથામાં કંઈક દુખાવો થાય છે અને બાદમાં તેઓ બેહોશ થઈ જાય છે. જ્યારે ભાનમાં આવે છે ત્યારે તેમની ચોટી કપાયેલી જોવા મળે છે. જોકે બાદમાં સ્થાનિક પોલીસે આ કેસની તપાસ કરી તો એક સીસીટીવીમાં કેટલાક સંદિગ્ધ જોવા મળ્યા હતા. પોલીસનો દાવો છે કે કેટલાક ચોર ચોરીના ઈરાદાથી બેહોશીની દવા સૂંઘાવી વારદાતને અંજામ આપી રહ્યા છે. મહત્વનું છે કે ખાલી દિલ્હીમાં જ ચોરટી ચોરના 11 બનાવો નોંધાવી ચૂક્યા છે, તો મધ્યપ્રદેશમાં પણ આ ઘટના 4 પર પહોંચી છે, જ્યારે મથુરામાં પણ ચોરટી ચોરની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કલ થાના લોની બોર્ડર મેં એક ઘટના સામે આવી જિસમે એક મહિલાને આરોપ લગાયા કે જબ વો ઘર કે અંદર થી તો ઉસકી ચોરટી કટ ગઈ, જબકિ ઉનકે હસબેન્ડ ઓર ઉનકે ઓર પરિવારજન ઘર કે અંદર હી થે. ઇસ સંબંધ મેં क्षेत्र अधिकारी के स्तर से जांच की जा रही है और सभी लोगों को ये बता दिया गया है कि इस प्रकार की अफवाहें भी हो सकती हैं, अंधविश्वास भी हो सकता है, इस पर कोई बहुत ज़्यादा ध्यान देने की आवश्यकता नहीं है. और हमने पुलिस बल को भी यहाँ सचेत कर दिया है कि इस प्रकार की कोई बात सामने आती है तो तत्काल उस पर पहुँच कर कार्रवाई करें, जाँच करें, जो सही चीज़ है उसको निकाल के फिर. આગ્રામાં ચોટી કાપવાની આશંકામાં મહિલાઓની હત્યા. મહિલાને માર મારી ઉતારી મોતને ઘાટ. વાત કરીએ તો આગ્રામાં જ્યાં એક ગામમાં બે પાડોશી દ્વારા એક દલિત મહિલાને માર મારીની હત્યા કરી દેવામાં આવી હતી. પાડોશીઓની આશંકા હતી કે આ મહિલા એક ચુડાલ છે અને બાકીની મહિલાઓની ચૂંટણી કાઢી નાખે છે. પોલીસને એવી આશંકા છે કે આ હુમલો દિલ્હી અને ગુડગાંવના એક કેસ સાથે સંકળાયેલો છે, જ્યાં મહિલાએ કહ્યું હતું કે તેમની ચૂંટણીઓ રહસ્યમય રીતે કપાઈ ગઈ હતી. મહત્વનું છે કે આ ઘટના સત્ય છે કે કોઈ અફવા. ખરેખર આ ચોટી ચોર કોણ છે, ક્યાંથી આવે છે, શું ખરેખર તે કોઈ માણસ છે કે શેતાન, આ તમામ સવાલોના જવાબ તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લોકોમાં ચોટી ચોરનો સતત ભય વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. ઇન્ડોનેશિયાના શહેર મેદાનના એરપોર્ટમાં બે ઉતારું વિમાન અથડાયા હતા. દેશના ઉડ્ડયન ક્ષેત્રે બની રહેલી ઘટનામાં આ એક નવી જ ઘટના છે. ઇન્ડોનેશિયાના શહેર મેદાનના એરપોર્ટ પર બે ઉતારું વિમાન અથડાયા હતા. દેશના ઉડ્ડયન ક્ષેત્રે બની રહેલી ઘટનાઓમાં આ એક નવી ઘટના છે. લાયન્સ એરનું એક વિમાન સુમાત્રા ટાપુ પર કુઆલા નામુ એરપોર્ટ પર ઉતર્યા પછી રનવે નજીક જ ઉભું હતું, ત્યારે એસે પ્રાંત જવા ઉડવાની તૈયારી કરી રહેલ વિંગ્સ એરના વિમાનની એક પાંખ અડી જતા પાંખ તૂટી ગઈ હતી. આ ઘટનામાં જોકે કોઈને ઈજા નહોતી થઈ. સત્તાવાળાએ અથડામણની તપાસ કરી રહી હતી. સોશિયલ મીડિયામાં ફરી રહેલા ફોટો મુજબ લાયન એરના વિમાનની ડાબી પાંખ અને વિંગ્સ એરના વિમાનની જમણી પાંખને નુકસાન દેખાયું હતું. તમામ મુસાફરો સલામત છે, કોઈને ઈજા થઈ નહોતી. બંને વિમાનો હાલ અહીંયા જ છે એમ લાયન્સ એરના પ્રવાસ પ્રવક્તા એન્ડી સાઉદીએ જણાવ્યું હતું. હાલમાં જ ઇન્ડોનેશિયાના ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે તેજી છે. છેલ્લા દાયકામાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, પણ સુરક્ષાની બાબતમાં એનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. મે 2016માં લાયન એરના બે વિમાન જાતાર્કમાં સિઓકે હડ્ડા એરપોર્ટ પર ટકરાયા હતા, જ્યારે એપ્રિલ 2016માં બાટિક એરના એક વિમાનની પાંખ તૂટી ગઈ હતી. વર્ષ 2013માં લાયન જેટના એક અણધડક પાયલોટને કારણે વિમાન સીધું જ બાલી સમુદ્રમાં ઘૂસી ગયું હતું. વિમાનના બે ટુકડા થયા હતા, અનેક મુસાફરો ઘાયલ થયા હતા, જોકે જાનહાનિ નહોતી થઈ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.